હેલો દોસ્તો આજે આપણે પોલીસ ભરતી માટે જીસીઆરટી સીરીઝ જોઈએ છીએ એમાં આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાનના ક્રમશ પાઠવા જ મોસ્ટાંબી પ્રશ્નો જોઈએ છીએ એમાં આપણે ત્રણ પાઠના મોસ્ટંભી પ્રશ્નો જોઈ નાખ્યા છે તે પ્રશ્નો ખૂબ જ મહત્ત્વના છે તે પ્રશ્નો તમે ના જોઈએ તો જોઈ નાખજો તે તમને પ્લે લિસ્ટમાં મળી જશે અને અત્યારે આપણે સામાજિક વિજ્ઞાનના ચોથા પાઠના મોસ્ટ હેપી ચોત્રીસ પ્રશ્ન જોઈશું અને દોસ્તો આ પાઠનું નામ છે મધ્ય સ્થાપત્યો શહેરો વેપારી અને કારીગરો દોસ્તો આ પાઠના આપણે ચોત્રીસ મોસ્ટ હેપી પ્રશ્ન જોઈશું એટલે આપણે આ વિજ્ઞાનનો ચોથો પાઠ પૂરો તેમ સમજવાનો અને દોસ્તો લાસ્ટમાં તમને આ પાઠના પ્રશ્નોમાંથી એક વિધાનવાળો સ્ટાર પ્રશ્ન પણ આપવામાં આવશે તો લાસ્ટ સુધી બન્યા રહેજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા દોસ્તો હજુ સુધી જો તમે અમારા ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો કેમ કે દોસ્તો આપણે વારાફરતી બધા જ પાઠ્યપુસ્તકના મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન જોવાના છીએ તો અમારે ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના ધોરણ સાત સામાજિક વિજ્ઞાનના ચોથા પાઠના મોસ્ટ બી ચોત્રીસ પ્રશ્નો પ્રશ્ન એક મોઢેરાનું સૂર્યમંદિર જિલ્લામાં આવેલું છે બનાવવામાં આવેલ બગીચો કયા નામે ઓળખાય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી નગીના વાડીના નામે હો કુતુબ સરોવરના વચ્ચેના ભાગમાં બનાવવામાં આવેલ બગીચો નગીના વાડીના નામે ઓળખાય છે પ્રશ્ન દક્ષિણ ભારતમાં કયા આકારના અણીદાર શિખરો વાળા મંદિરોના આન્સર આવશે ઓપ્શન ડી શંકુ આકારના દક્ષિણ ભારતમાં શંકુ આકારના અણીદાર શિખરો વાળા મંદિરો છે પ્રશ્ન ચાર વિજયનગરથી સૂતરાઉ કાપડ રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજવસ્તુઓ ક્યાં જતી હતી તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન એ યુરોપમાં વિજયનગરથી સૂતરાઉ કાપડ રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજવસ્તુઓ યુરોપ જતી હતી પ્રશ્ન પાંચ મચ્છીદ મકબરાને એટલે કે મચ્છીદ મકબરા અને રોજા કઈ શૈલીના મુખ્ય સ્થાપત્યો છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી આરબ શૈલીના મચ્છીદ મકબરા અને રોજા એ આરબ શૈલીના સ્થાપત્યો છે પ્રશ્ન છ હોજે જે કુતુબ સરોવર આજે કયા નામે ઓળખાય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ કાંકરિયા તળાવના નામે હોજે જે કુતુબ સરોવર આજે કાંકરિયા તળાવના નામે ઓળખાય છે રાજપૂત યુગ સ્થાપત્યમાં મંદિરની નાગર શૈલી ઉત્તર ભારતમાં પ્રચલિત થઈ હતી પ્રશ્ન આઠ ભૂચર મોરીનો સૂરજ કુંવરબાનો પાડિયો ક્યાં આવેલો છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી જામનગર પાસે ભૂચર મોરીનો સૂરજ જામનગર પાસે આવેલો છે પ્રશ્ન નીચેનામાંથી લાલ કિલ્લામાં આવેલ નથી તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન બી જામા મસ્જીદ દોસ્તો એ યાદ નહી રાખો તો ચાલશે પણ દીવાને આમ દીવાને ખાસ અને રંગમેલ જે ઇમારત લાલ કિલ્લામાં આવેલી છે તે યાદ રાખજો

પ્રશ્ન બાર સૂર્યમંદિરની બહારના જળકુંડની આજુબાજુ કેટલા મંદિરો આવેલા છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી એકસો આઠ મંદિરો સૂર્યમંદિરની બહારના જળકુંડની આજુબાજુ એકસો આઠ મંદિરો આવેલા છે

પ્રશ્ન પંદર હુડો રાસ જોવા દેશ વિદેશના લોકો કયા મેળામાં ગુજરાત આવે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી તરણે મેળામાં હુડો રાસ જોવા દેશ વિદેશના લોકો તરેતરના મેળામાં ગુજરાત આવે છે પ્રશ્ન સોળ કાળા પેગોડા તરીકે કયું મંદિર ઓળખવામાં આવે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી કોણાકનું સૂર્ય મંદિરને દોસ્તો કાળા પેગોડા તરીકે કોણાકનું સૂર્ય મંદિરને ઓળખવામાં આવે છે પ્રશ્ન સત્તર સ્થાપત્યનો અર્થ શું થાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી બાંધકામ સ્થાપત્યનો અર્થ બાંધકામ થાય છે દોસ્તો

આવશે ઓપ્શન એ ગુજરાતી શૈલી સાદી તડપદી અને એ દયારામના દોસ્તો દયારામના સમયમાં ગુજરાતનો ગરબીનો વિકાસ થયો હતો પ્રશ્ન બાવીસ ઉપરકોટનું મૂળ નામ શું હતું દોસ્તો મોસ્ટ પ્રશ્ન પૂછાઈ શકે છે આના આન્સર આવશે ઓપ્શન સી ગીરિદુર્ગ ઉપરકોટનું મૂળ નામ ગિરિ દુર્ગ હતું પ્રશ્ન તેવીસ અમદાવાદના સ્થાપત્યમાં કોને વિશ્વની ઉત્કૃષ્ટ સ્થાપત્ય કલાનો નમૂનો માનવામાં આવે છે તો દોસ્તો ઓપ્શન સીધી સીધી જાળીને જાળીને અમદાવાદના સ્થાપત્યમાં વિશ્વની ઉત્કૃષ્ટ સ્થાપત્ય કલાનો નમૂનો માનવામાં આવે છે પ્રશ્ન ચોવીસ મુગલ સ્થાપત્ય કલાનો વિશેષ નમૂનો શેમાં દેખાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ હુમાયુના મકબરામાં મુગલ સ્થાપત્ય કલાનો વિશેષ નમૂનો હુમાયુના મકબરામાં દેખાય છે પ્રશ્ન પચીસ ગુજરાતના હરિપાલ દેવે કયો ગ્રંથ લખ્યો હતો તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ સંગીત સુધાકર નામનો દોસ્તો ગુજરાતના હરિપાલ દેવે સંગીત સુધાકર નામનો ગ્રંથ લખ્યો હતો પ્રશ્ન છવ્વીસ સોમનાથ પાસે આવેલ કોનો પાળ્યો ઉત્તમ પાળ્યાનું ઉદાહરણ છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી અમીરજી ગોહિલનો સોમનાથ પાસે આવેલ અમીરજી ગોહિલનો પાડિયો ઉત્તમ પાળ્યનું ઉદાહરણ છે પ્રશ્ન સત્યાવીસ કોના નેતૃત્વમાં આગ્રામાં ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી

જણાવ્યું હતું પ્રશ્ન ત્રીસ કોણાક સૂર્ય મંદિર કઈ સદીમાં નિર્માણ પામેલ છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી તેરમી સદીમાં માં કોણાક સૂર્ય મંદિર તેરમી સદીમાં નિર્માણ પામેલ છે પ્રશ્ન એકત્રીસ તાજો નું મંદિર સેના માટે પ્રખ્યાત છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી સૌથી ઊંચું મંદિર છે તાજો નું રાજ રાજેશ્વર મંદિર સૌથી ઊંચું મંદિર છે તેના માટે તે પ્રખ્યાત છે પ્રશ્ન બત્રીસ સંગીત કે સંગીત રત્નાકર નામનો ગ્રંથ કોને લખ્યો હતો તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી દેવગીરીના સારંગ દેવે સંગીત રત્નાકર નામનો ગ્રંથ લખ્યો હતો પ્રશ્ન લોક સંસ્કૃતિ નૃત્યો પરતગું જેવી કલા કારીગીરી માટે કોણ વિશ્વ વિખ્યાત થયું હતું તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ ગુજરાત લોક સંસ્કૃતિ નૃત્યો પરતગુંથણ જેવી કલા કારીગીરી માટે ગુજરાત વિશ્વ વિખ્યાત થયું હતું પ્રશ્ન ચોત્રીસ સોના મચ્છીદ ક્યાં આવેલી છે તો દોસ્તો ખાસ યાદ રાખજો આપણે પૂરા કરીએ છીએ અને ચોત્રીસ પ્રશ્નોમાંથી હવે તમને એક વિધાન વાળો પ્રશ્ન આપવામાં આવશે આનો જવાબ તમારે કે કમેન્ટમાં જણાવવાનો છે દોસ્તો સ્ટાર પ્રશ્ન છે નીચેનામાંથી અયોગ્ય વિધાન વિધાનો જણાવો તો દોસ્તો તમને ત્રણ વિધાન આપ્યા છે તેમાંથી તમારે રાઈટ આન્સર જણાવવાનો છે તો

તો પ્રશ્ન હતો નીચેના વિધાનો વાંચો અને યોગ્ય વિધાન પસંદ કરો તો દોસ્તો તમને ચાર વિધાન આપ્યા હતા તમારે તેનો રાઈટ આન્સર કમેન્ટમાં જણાવવાનો હતો તો દોસ્તો અત્યારે આપણે આનો રાઈટ આન્સર જોઈશું તો આનો આન્સર આવશે ઓપ્શન બી પેલું બીજું ત્રીજું પેલા ત્રણ વિધાન યોગ્ય છે એટલે કે પહેલાં ત્રણ વિધાન સાચા છે દોસ્તો ચોથું વિધાન ખોટું છે ચોથું વિધાન આ રીતે સાચું થાય છે કે મુઘલ સામ્રાજ્યનો અંત ઈસવીસન સત્તરસો સિત્તેરના સમયમાં થયો હતો નહીં દોસ્તો ઈસવીસન સત્તરસો સાતના સમયમાં થયો હતો એટલે કે ચોથું વિધાન આ રીતે સાચું થઈ જાય છે દોસ્તો તમને આનો રાઈટ આન્સર મળી ગયો છે અને દોસ્તો જે અત્યારે આપણે ચોથા પાઠના પ્રશ્ન જોયા તેનો તેમાં તમને જે આ પ્રશ્ન આપ્યો તેનો તમારે રાઈટ આન્સર કમેન્ટમાં જણાવવાનો છે આનો રાઈટ આન્સર આપણે કાલના વિડીયોમાં એટલે કે પાંચમા પાઠના પ્રશ્નમાં તમને મળી જશે અને દોસ્તો પાઠ્યપુસ્તકના પ્રશ્ન મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ જઈજો અને દોસ્તો થોડો સપોર્ટ પણ કરજો અત્યારે આપણી ચેનલ પર સાવ વ્યૂ ડાઉન છે એટલે થોડો તમારે સપોર્ટ કરવાનો છે એટલે સપોર્ટ પણ કરજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો અને તમારા દોસ્તોમાં શેર પણ કરી દેજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત